વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓથી લઈ ઓફિસ જતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે. તો 7 સપ્ટેમ્બરે શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળના સભ્યોને શ્રીજીની મૂર્તિ ખંડિત થવાની ચિંતા થઈ રહી છે. આવનાર સમયમાં ગણપતિજીનું આગમન થવાનું છે, તો એ આગમનમાં પણ અવરોધ ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ છે. લોકોને ગણપતિ વિસર્જન પણ હવે સોસાયટીમાં કરવા પડશે. બીજી બાજુ જવાબદાર પાલિકાએ 4 ઝોનના મુખ્ય માર્ગો ઉપરથી 264 ખાડાઓ શોધી કાઢ્યા છે, પરંતુ હજી આંતરિક માર્ગોનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. જોકે સ્થાયી સમિતિના અધ્યક્ષે દાવો કર્યો છે કે જો વરસાદ નહીં પડે તો વડોદરા શહેરના તમામ રસ્તાઓનું સમારકામ થઈ જશે. જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.